સ્વાગત છે. બાળ મિત્રો, ધોરણ એક વિષય ગુજરાતી અત્યાર સુધી ઘણો એવો અભ્યાસ કરી ગયા, બરાબર? પાઠ પોપટવાળી વાર્તા સમજી ગયા. હવે આપણે આજે એક નવી એક્સરસાઇઝ શીખવાના છે કે જે તમને પરીક્ષામાં પૂછાશે. તો બાળ મિત્રો, તમે ખાસ ધ્યાન આપીને આ શીખવા માટે પ્રયત્ન કરવાનો છે, બરાબર? જુઓ, એક્સરસાઇઝ નું નામ છે શબ્દ શોધી લંબચોરસ. લંબચોરસ નું કરવાનું છે, કરો છે ને, આ રીતનું લંબચોરસ કરવાનું. આ રીતની શબ્દ તમારે આ જે બોક્સ આપ્યું છે તેમાંથી શોધવાના છે અને એને આ રીતે લંબચોરસ કરવાનું રહેશે. સમજણ પડી બાળ મિત્રો? જુઓ બાળ મિત્રો, તમને સમજાવું. અહીં કૌંસમાં શબ્દો આપ્યા છે, પોપર, કાગડો, ઘર, કબૂતર અને મોર. કૌંસની અંદર પાંચ શબ્દો છે. બાળ મિત્રો, આ શબ્દો તમારે વાંચવાના અને આ જે બોક્સ આપ્યું છે એમાં શોધવાનો પ્રયત્ન કરવાનો, બરાબર? તો પહેલો શબ્દ શું છે? પોપટર. તો જુઓ બાળ મિત્રો, આ બોક્સમાં તમને કોને કાનો અને માત્ર પો વસે દેખાય છે? હા, ક્યાં દેખાય છે? છેલ્લે થી બીજી લાઈનમાં પહેલો અક્ષર, કોને કાનો અને માત્ર પો, તો મળી ગયો. બાળ મિત્રો, આજે મેં તમને જે રીતે શબ્દો બનાવતા શીખવા છે
લંબચોરસ કરવાની જરૂરથી પ્રેક્ટિસ કરવાની રહેશે, કારણ કે પરીક્ષામાં પૂછાય જ છે. બરાબર, તો આજે તમને ખૂબ મજા આવી છે, આવી છે ને બાળકો? તો હવે પછી નવા વિડીયોમાં આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય. નમસ્તે બાળકો, આપણી કલરવ પ્રાથમિક શાળા રાજપીપળા આપનું હાર્દિક સ્વાગત કરે છે. આપણી આ કલરવ પ્રાથમિક શાળા રાજપીપળા ચેનલને લાઇક કરો અને નિયમિત નોટિફિકેશન મેળવવા માટે તેને સબસ્ક્રાઇબ કરો.